અગાઉ આપણે પૂર્ણાંક સંખ્યાઓની બેઝિક માહિતી મેળવી છે. હવે આપણે જોશું સ્વાધ્યાય. સ્વાધ્યાય 1.1 એનો છે દાખલા નંબર 1, જેની રકમ છે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળના તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવેલા છે. તો હવે ડિગ્રી સેલ્સિયસ છે, જે અલગ અલગ લાઇન છે અહીંયા તીરની નિશાની કરીને તાપમાન દર્શાવ્યા છે. તો 0 છે એની ડાબી બાજુ માઇનસમાં તાપમાન છે, 0ની જમણી બાજુ પ્લસમાં તાપમાન છે. તો હવે આપણે દરેકનું તાપમાન કેટલું છે તે જોતા જઈએ. 0 પછી ડાબી બાજુ આવશે -1, પછી આવશે -2, તો શ્રીનગરનું તાપમાન થશે -2, પછી -3, -4, -5, પછી આવશે -6, -7, -8, તો લાહોર સ્પીતિનું તાપમાન થશે -8. એવી રીતે જમણી બાજુ 5 ઉપર છે સિમલાનું, 5 અંશ સેલ્સિયસ થશે સિમલાનું તાપમાન. પછી આગળ જઈશું તો 10, પછી 11, 12, 13 અને 14, તો +14 છે એ છે ઉટીનું તાપમાન. પછી 16, 17, 18, 19, 20, 21 અને 22, 22 અંશ સેલ્સિયસ છે એ બેંગલુરુનું તાપમાન છે. હવે આ બધા સ્થળ દર્શાવ્યા છે એના તાપમાન આપણે જોયા. હવે નીચેના પ્રશ્નના જવાબ આપણે કરીશું. તો પહેલો પ્રશ્ન છે એ છે, સંખ્યા રેખા જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. પહેલો પ્રશ્ન છે એ છે કે આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. તો આપણે જેમ અગાઉ જોયું કે લાહોર સ્પીતિ જેનું તાપમાન કેટલું છે, તો કે 5, પછી આગળની સંખ્યા આવશે 6, 7 અને 8, તો લાહોર સ્પીતિ છે એનું તાપમાન થશે -8 અંશ સેલ્સિયસ. પછી છે શ્રીનગર, તો શ્રીનગર છે 0, પછી 1 અને 2, તો શ્રીનગરનું થશે -2 અંશ સેલ્સિયસ. સિમલાનું છે 5 અંશ સેલ્સિયસ. ઉટીનું છે 10, પછી 11, 12, 13 અને 14 અંશ સેલ્સિયસ. બેંગલુરુનું છે 20, પછી 21 અને 22 અંશ સેલ્સિયસ. આ થયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે આ બધા શહેરના તાપમાન આપણને મળી ગઈ, એના પરથી આપણે આગળના પ્રશ્નોના જવાબ આપશું. બી એવું કહે છે કે ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત છે. તફાવત એટલે બાદબાકી. સૌથી ગરમ શહેર એટલે સૌથી વધારે તાપમાન જે શહેરનું હશે એ સૌથી ગરમ હશે, અને સૌથી ઠંડુ એટલે સૌથી ઓછું તાપમાન જે શહેરનું હશે એ સૌથી ઠંડુ હશે. તો સૌથી ઓછું તાપમાન હશે -8, કેમ કે માઇનસમાં સંખ્યા જેમ મોટી હશે એમી નાની ગણાશે, એટલે સૌથી ઓછું તાપમાન એટલે ઠંડો પ્રદેશ કયો હશે, તો કે લાહોર સ્પીતિ, કે જેનું તાપમાન છે -8 અંશ સેલ્સિયસ. અને સૌથી ગરમ એટલે કે સૌથી વધુ તાપમાન એ હશે 22 અંશ સેલ્સિયસ. હવે આપણે શું લેવાનું છે તફાવત. તો સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનનો તફાવત બરાબર મોટામાંથી નાનું બાદ કરવાનું. તો 22 અંશ સેલ્સિયસ -8 અંશ સેલ્સિયસ. માઇનસ માઇનસ પ્લસ, 22 અંશ સેલ્સિયસ +8 અંશ સેલ્સિયસ. 22 ને 8 થશે 30 અંશ સેલ્સિયસ. એટલે આ બંને સૌથી ગરમ અને સૌથી ઠંડા શહેરના તાપમાનનો તફાવત થશે 30 અંશ સેલ્સિયસ. સી, લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. તો પહેલાં લખશું લાહોર સ્પીતિનું તાપમાન જે છે -8 અંશ સેલ્સિયસ, પછી લખશું શ્રીનગરનું તાપમાન જે છે -2 અંશ સેલ્સિયસ. હવે આ બંનેનો તફાવત
મોટામાંથી નાનું બાદ કરવાનું તો કે માઇનસ 8 અને માઇનસ 2 માં મોટી સંખ્યા થશે માઇનસ 2 અંશ સેલ્સિયસ, એમાંથી આપણે બાદ કરશું માઇનસ 8 અંશ સેલ્સિયસ. માઇનસ 2 અંશ સેલ્સિયસ એમણે માઇનસ માઇનસ પ્લસ એટલે 8 અંશ. હવે 8 અને 2 બેની નિશાની અલગ એટલે બાદબાકી કરશું તો કે 8 માંથી 2 જશે તો 6 વધશે અને મોટી સંખ્યાની નિશાની પ્લસ એટલે જવાબ આવશે 6 અંશ સેલ્સિયસ. તો બંને શહેરના તાપમાનનો તફાવત 6 અંશ સેલ્સિયસ મળે છે. ડી છે, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? આ પહેલો પ્રશ્ન પ્રશ્નની અંદર. પછી બીજું એવું પૂછ્યું છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો સૌથી પહેલાં શ્રીનગરનું તાપમાન તો કે એ માઇનસ 2 અંશ સેલ્સિયસ છે. શિમલાનું તાપમાન છે એ 5 અંશ સેલ્સિયસ છે. સંયુક્ત તાપમાન એટલે બંનેનો સરવાળો. તો આ બંને તાપમાનનો સરવાળો કરશું માઇનસ 2 અંશ સેલ્સિયસ પ્લસ 5 અંશ સેલ્સિયસ એટલે જવાબ આપણને મળશે 3 અંશ સેલ્સિયસ. હવે આ 3 છે એને સરખાવવું પડશે શિમલાના તાપમાન સાથે. તો શિમલાનું છે 5, તો શિમલાના તાપમાન કરતાં ઓછું છે. 3 છે એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે તો લખવાનું કે હા સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે એટલે લખશું કે 3 અંશ સેલ્સિયસ લેસ ધેન 5 અંશ સેલ્સિયસ. પછી બીજું છે કે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. તો શ્રીનગરનું માઇનસ 2 છે, અહીંયા પ્લસ 3 છે તો પ્લસ 3 વધુ છે એટલા માટે આવશે કે ના સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. ઓછું નથી એટલે આવશે માઇનસ 2 અંશ સેલ્સિયસ લેસ ધેન 3 અંશ સેલ્સિયસ. દાખલા નંબર 2, કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંક 25 માઇનસ 5 માઇનસ 10 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા હશે? એટલે આપણે શોધવાનું છે કે 5 રાઉન્ડમાં કુલ ગુણ કેટલા મેળવા છે જે કે. તો આપણે એના માટે શું કરવું પડે? 5 રાઉન્ડના જે માર્ક્સ છે ગુણ છે એનો આપણે સરવાળો કરવો પડે. હવે પ્લસ 25 શું દર્શાવે છે? તો કે એને સાચા જવાબ માટે આપવામાં આવે છે અને માઇનસ 5 છે એ ખોટા જવાબ માટે. જેમ રકમમાં કીધું કે ધન અંક છે એ સાચા જવાબનો અને ઋણ અંક છે એ ખોટાનો. તો આપણે 5 રાઉન્ડમાં મેળવેલ કુલ ગુણ શોધવા પડશે. તો 5 રાઉન્ડમાં મેળવેલ કુલ ગુણ બરાબર 25 પ્લસ કૌંસમાં માઇનસ 5 પ્લસ માઇનસ 10 પ્લસ 15 પ્લસ 10. 25 એમણો પ્લસ માઇનસ માઇનસ 5 પ્લસ માઇનસ માઇનસ 10 પ્લસ 15 પ્લસ 10 હવે આપણે આને જોશું તો કે 25માંથી 5 બાદ કરતા મળશે 20. અહીંયા 20 મળ્યા, 20માંથી તમે 10 બાદ કરશો એટલે મળશે 10. 10માં 15 ઉમેરવાના થશે એટલે થશે 25 અને 25માં 10 ઉમેરશો એટલે થશે 35. તો કુલ ગુણ કેટલા થયા? 5 રાઉન્ડના 35. તો લખવાનું કે આમ 5 રાઉન્ડમાં મળેલ કુલ ગુણ 35 છે. દાખલા નંબર 3,
સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું અને મંગળવારનું તાપમાન 2°C ઓછું થઈ ગયું, એટલે સોમવારનું તાપમાન કરતાં મંગળવારનું 2°C ઓછું થઈ ગયું છે, એટલે કે ઘટી ગયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું એ શોધવાનું છે. પછી રકમ છે, બુધવારે તાપમાન 4° વધી ગયું. તો બુધવારનું તાપમાન 4° વધી ગયું તો પહેલાં આપણને મંગળવારના તાપમાનની ખબર હોવી જોઈએ, તો એ આપણે શોધવું પડશે. તો લખવું પડશે કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C, મંગળવારે તાપમાન 2°C ઓછું થયું. તો મંગળવારનું તાપમાન કેટલું થશે? સોમવારના તાપમાન કરતાં 2° ઓછું, એટલે સોમવારનું -5°C તો મંગળવારનું 2° ઓછું, એટલે મંગળવારનું તાપમાન થશે -7°C. 5 + 7 છે એ નાની સંખ્યા છે, એટલે ઘટ્યું તાપમાન. હવે બુધવારનું તાપમાન -4°C વધી ગયું. તો બુધવારનું તાપમાન શું થશે? તો કે મંગળવારનું તાપમાન છે -7, એમાં 4°C વધી ગયું એટલે +4° આવશે. વધેલા તાપમાનને પ્લસ અને ઓછા તાપમાનને માઇનસ વડે કહેશું આપણે. તો -7 + 4 એટલે આપણે બે નિશાની અલગ અલગ, તેથી બાદબાકી કરીશું. તો 7 માંથી 4 જશે એટલે વધશે 3, અને મોટી સંખ્યાની નિશાની એટલે -3°C. તો મંગળવારનું તાપમાન થશે -7 અને બુધવારનું થશે -3°C. દાખલા નંબર 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. આ સમુદ્રની સપાટીને આપણે 0 ગણશું. એનાથી 5000 મીટર ઊંચાઈ ઉપર એક વિમાન ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી, એટલે આ સમુદ્ર સપાટીથી નીચે તરે છે 1200 મીટર સબમરીન, એટલે આ સબમરીનની બરાબર ઉપર વિમાન ઉડે છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું હશે? તો આપણે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર જોતું હોય તો 5000 અને 1200 મીટરનો સરવાળો કરવો પડે. તો એના માટે પહેલાં લખવું પડશે કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર 5000 અને 1200 મીટરનું અંતર પ્લસ દરિયાની સપાટીથી સબમરીનનું અંતર. વિમાનની સપાટીથી દરિયાની સપાટીનું અંતર છે 5000, અને દરિયાની સપાટીથી સબમરીનનું અંતર છે 1200 મીટર. તો કુલ અંતર થશે 6200 મીટર. તો આમ વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર થશે 6200 મીટર.